હું આદર છું રાકેશ ચાંગેલા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ જોવાનું છે એમાં પહેલો દાખલો આ રીતે છે કે શું કોઈ બહુ ફલકને આટલા ફલક હોઈ શકે તો આ જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ આપવાના છે તો એમાં પહેલો પ્રશ્ન છે ત્રણ ત્રિકોણ ત્રણ ત્રિકોણને એમાં આવશે જવાબ ના શું કામ કે ભાઈ કોઈ પણ બહુ ફલક હોય ને એને ચાર અથવા તેથી વધુ ફલક હોય તો જ બહુ ફલક બને બહુફલક બનવા માટે ચાર અથવા તેથી વધુ ફલક હોય તો બહુફલક બની શકે ત્રણ ત્રિકોણ હોય તો એ બહુફલક બની શકે નહીં બરાબર હવે ચાર ત્રિકોણ તો હા આ ત્રિકોણીય પિરામિડ છે એટલે ચાર ત્રિકોણ ભેગા થાય એક ત્રિકોણ પાયામાં ત્રણ ત્રિકોણ બાજુમાં હોય એટલે એને ત્રિકોણીય પિરામિડ કહેવાય પછી એક ચોરસ અને ચાર ત્રિકોણ તો કે હા તો ચોરસ પાયાવાળો પિરામિડ એટલે એ પાયામાં ચોરસ હોય અને ફરતી બાજુ જે છે એ ત્રિકોણ હોય એટલે ચોરસ પાયાવાળો પિરામિડ થાય બરાબર હવે દાખલો બીજો છે તો બીજો દાખલો આ રીતે છે કે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુ ફલક બની શકે સૂચના પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારો એટલે પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે તો પિરામિડ છે તો એને ધ્યાનમાં રાખવાનું હોય તો જવાબ આપણો હા આવશે શું કામ કે આપેલા ફલકની સંખ્યા ચાર હોય ચાર અથવા ચારથી વધારે હોય તો તેવા ફલકવાળો બહુ ફલક બની શકે તો પિરામિડમાં ચાર ફલક તો હોય જ બરાબર અને ચારથી વધારે પણ હોય તો આ તેવા ફલકવાળો બહુ ફલક બની શકે એટલે આપણો જવાબ આવશે હા પછી દાખલો ત્રીજો છે ત્રીજો દાખલો છે કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે એટલે ચાર જે આકૃતિ આપેલ છે એમાં પ્રિઝમ છે તો પ્રિઝમ માટે આપણે શું જોવાનું ભાઈ તળિયું અને મથાળું સરખા હોય ને એને આપણે પ્રિઝમ કહીશું તો ખીલી છે તો ખીલી પ્રિઝમ નથી શું કામ કે એનું તળિયું અને મથાળું સરખા નથી પછી ત્યાર પછી આવશે છોલિયા વગરની પેન્સિલ તો છોલિયા વગરની પેન્સિલ તો તમે જોઈએ જ છે તો એમાં જે આગળનો ભાગ અને પાછળનો ભાગ છે એ સમાન હોય સરખો હોય એટલા માટે એ પ્રિઝમ બનશે બરાબર પછી પેપર વેઇટ જે આ શંકુ આકારનું પેપર વેઇટ છે તો એમાં તળિયાનો અને મથાળો મથાળું અણીદાર છે તળિયું ત્રિકોણ છે એટલે પેપર વેઇટ છે એ પ્રિઝમ નથી પણ પિરામિડ છે શું છે પિરામિડ કહેવાય અને ચોથો છે ખોખું તો ખોખામાં તળિયું અને મથાળું બે સમાન છે એટલે ખોખું છે એને આપણે પ્રિઝમ છે એમ કહીશું એટલે આ ચારેયમાં પહેલાંમાં ખીલીમાં પ્રિઝમ નથી છોલિયા વગરની પેન્સિલ પ્રિઝમ છે પેપર વેઇટ છે એ પ્રિઝમ નથી પિરામિડ છે ચોથું ખોખું પ્રિઝમ છે એમ આવશે હવે દાખલો ચોથો છે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે કે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે તો કે પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એકરૂપ હોય છે એકરૂપ ફલકો હોય છે બરાબર વળી આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે એટલે પ્રિઝમ હોય કે નળાકાર હોય બંનેમાં પાયો એટલે તળિયું અને મથાળું એટલે ઉપરનો ભાગ છે એ ફલક હોય અને આ બંને ફલકો એકબીજાને સમાંતર હોય બરાબર પછી બીજો મુદ્દો આ છે કે જો પ્રિજમના પાયાની બાજુની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેનો આકાર નળાકાર જેવો બનતો જાય છે એટલે પ્રિજમના જો પાયાની બાજુઓની સંખ્યા વધારતા જાય તો એનો આકાર નળાકાર જેવો થઈ જાય બરાબર હવે બીજું છે એમાં ચોથામાં પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે પિરામિડ અને શંકુ છે એમાં શું સામ્ય છે તો એ બેની સામ્યતા છે કે પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરો બિંદુમાં મળે છે એટલે પિરામિડ હોય કે શંકુ હોય તો એના બંને બાજુના ફલકો જેમ ઉપર જતા જાય તો એમાં એક જ શિરો બિંદુ હોય પિરામિડ અને શંકુ એ સામ્યતા છે એની જો પિરામિડના પાયાની પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર શંકુ જેવો બનતો જાય પિરામિડની જે પાયાની બાજુ છે એમ વધારતા જાય એટલે શંકુ છે આઈસ્ક્રીમનો કોણ છે ને એ શંકુ છે અને પિરામિડ તો આપણે આગળ જોયો જ છે એમ વધારતા જાય એટલે એક સમય એવો આવે કે જે શંકુ બની જાય હવે દાખલો પાંચમો છે શું ચોરસ એ સમઘન જેવો જ હોય સમજાવો બરાબર ના ચોરસ એ હંમેશા સમઘન જેવો જ ન હોય તે લમઘન જેવો પણ હોઈ શકે ચોરસ પ્રિઝમ છે એ સમઘન જેવો જ ના હોય પણ લંબઘન જેવો હોય એને ચોરસ પ્રિજમ કહી શકાય બરાબર અહીંયા આપણે આ દાખલો પાંચ પૂરો થાય છે આ પાકી બુકમાં તમારે લખવાનું છે બરાબર આકૃતિ છે એ આકૃતિ વ્યવસ્થિત દોરવાની રકમ લખી અને પાકી બુકમાં લખવાનું છે